नमस्ते विद्यार्थी मित्रों, आज आपणे धोरण एक में पाठ त्रीजो एटले के चेप्टर त्रीजू एम सरवाळा विषे भणीशू। हवे अहीं सरस मजानुं एक बाळगीत आपेलुं छे। बाळगीतनुं नाम छे एक वधारे। एक नानो पोपट नाची रह्यो छे ते वधु एक त्यां आवी गयो, थई गया ते बे, बे नाना पोपट एक बे एम गण, वधु एक त्यां आवी गयो, थई गया ते त्रण, त्रण नाना पोपट उड़वा माटे तैयार, वधु एक त्यां आवी गयो, थई गया ते चार, चार नाना पोपट करी रह्या छे नाच, वधु एक त्यां आवी गयो, थई गया ते पांच। हवे आगळ बधा मळीने केटला, जो पेला चित्रमां बे गाय घास खाई रही छे तो एमां बे लखेला छे अने एक गाय आवी એટલે બે અને એક કુલ કેટલી થઈ ત્રણ। તો જો છેલ્લા ખાનામાં લખેલું છે ત્રણ, એવી રીતે નીચે પહેલા ખાનામાં ત્રણ બાળકો રમી રહ્યા છે, પાછા બે બાળકો આવે છે એટલે કુલ કેટલા થઈ ગયા, પહેલા ત્રણ હતા અને પાછળ બે આ એટલે કુલ થઈ ગયા પાંચ। હવે આગળ ફૂલદાનીમાં પાંચ ફૂલ છે તો નીચેના ખાનામાં લખી નાખશું પાંચ। હવે બાજુનામાં બે ફૂલ નાખી રહ્યા છે એટલે કુલ કેટલા ફૂલ થયા, પાંચની અંદર બે નાખી દઈશું એટલે કુલ સાત ફૂલ થયા। એવી રીતે આગળ છે પેલી ડાળમાં કુલ કેટલા પક્ષીઓ છે, ગણો તો કેટલા છે, ચાર પક્ષીઓ છે તો ખાનાની અંદર લખી નાખશું ચાર। બાજુમાં બે પક્ષીઓ આવે છે એટલે ખાનામાં લખશું બે અને છેલ્લે બધા મળીને કુલ કેટલા પક્ષીઓ થયા, ગણો તો કેટલા થાય છે, પહેલાં ચાર હતા પાછા બે આવ્યા તો ચારની અંદર બે નાખશું એટલે પાંચ અને છ તો અહીંયા લખી નાખશું છ। એવી રીતે બાજુમાં પાછું એમાં જ છે બધા મળીને, જો પહેલાં બોક્સની અંદર કુલ છ શર્ટ હતા તો ખાનામાં લખેલા છે છ, બાજુના બોક્સમાં બે છે તો લખેલા છે બે તો છની અંદર બે શર્ટ નાખ્યા એટલે કુલ કેટલા શર્ટ થયા, છ પછી બે સુધી ગણશું સાત અને આઠ એટલે જો અહીંયા લખેલા છે કે આઠ। એવી રીતે બીજો છે, કુલ કેટલા ટમેટા છે ગણો તો, પાંચ ટમેટા છે ને લાલ સરસ મજાના તો અહીંયા ખાનાની અંદર આપણે કેટલા લખશું પાંચ, બાજુના ખાનામાં કંઈ છે જ નહીં તો અહીંયા આપણે લખી નાખશું શૂન્ય। તો કોઈ પણ સંખ્યાની અંદર આપણે ઝીરો ઉમેરશું તો જવાબ આપણને એના એ જ રહેશે એટલે પાંચની અંદર ઝીરો ઉમેરીએ તો જવાબ શું આવશે પાંચ, તો ત્યાં લખી નાખશું પાંચ। નીચે કેટલી કીડી છે, ચાર તો ખાનાની અંદર લખશું ચાર, પાછી કેટલી કીડી છે બે તો ત્યાં લખશું બે, બધી મળીને થઈ છ તો ત્યાં લખી નાખશું છ। હવે આ જે છેલ્લો દાખલો છે એ તમારે જાતે કરવાનો છે ચોપડીમાં અને અહીંયા જો ઉદાહરણ આપેલું છે એવી જ રીતે તમારે કરવાનું છે। જો કે પેલા બિલાડી છે એ ચાર ફૂલ ફૂલદાનીમાં નાખે છે, પાછો ઉંદર આવે છે એ ત્રણ નાખે છે તો કુલ કેટલા થઈ ગયા ફૂલ ફૂલદાનીમાં, સાત તો જો છેલ્લે લખેલું છે સાત। તો નીચે જે દાખલા છે ને એ તમારે તમારે ચોપડીની અંદર જ લખવાના છે। નમસ્કાર।